तो धोरण 12 ना विद्यार्थी मित्रों, गया लेक्चर में आप स्वाध्याय 7.5 पूरु करी लीधु, जेमा आंशिक अपूर्णांक नी रीत पर आधारित दाखलाओ था। हवे आज आप आग संकलन माटे एक नवी रीत शीखवानी छे, जेनुं नाम छे खंडशः संकलन नी रीत। इंग्लिश में कहेवाय छे इंटीग्रेशन बाय पार्ट्स अथवा गुणाकार नो नियम। मैं तमने पहला पण कीधुं हतुं के संकलन माटे गुणाकार नो नियम आगळ जता आपणे शीखीशुं, तो आ नियम तमारे आ रीते याद राखवानो छे के इंटीग्रेशन यू वी डी एक्स बराबर यू इंटीग्रेशन वी डी एक्स माइनस इंटीग्रेशन चौरस कंस में यू बाय डी एक्स इंटीग्रेशन वी डी एक्स अने कंस बार डी एक्स। जो आने आ रही थे तुम्हारे बोलवा इंटीग्रेशन यू वी डी एक्स इक्वल टू यू इंटीग्रेशन वी डी एक्स माइनस इंटीग्रेशन डी यू बाय डी एक्स इंटीग्रेशन वी डी एक्स कंस बार डी एक्स। अहीं बेनो जे गुणाकार थाय एनुं पण पाछो फरीथी संकलन करवानुं छे। आ नियमनी साबिती जोईती होय तो ए तमने मळी जाय के बहु भारे काम नथी। आनुं जे विकलन करिए यू वीनु विकलन यू पड़ी रहे वीनु विकलन प्लस वी पड़ी रहे यूनु विकलन पछी आनु बंने बाजू संकलन करें तमे जो साधु रूप आपो तो आ नियमनी साबिती आपणने मळी रहेती होय छे। हवे बराबर ध्यान राखजो आजना लेक्चर यू अने वी એ કેવી રીતે પસંદ કરવા। માનો કે ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ એક્સ એ એક્સ હોય કે પછી ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ હોય કે પછી ઇન્ટિગ્રેશન લોગ એક્સ ડી એક્સ હોય, તો કોને યુ કહેવો કોને વી કહેવો એ વસ્તુ આમ તો નિશ્ચિત નથી હોતી, પણ થોડો એવો પ્રયત્ન કરેલો છે કે તમે આ પ્રમાણે પસંદગી કરો તો દાખલો સહેલો બનશે। કેવી રીતે? તો યુ તથા વીની પસંદગી માટે તમારે આને યાદ રાખવાનું છે એલ આઈ એ ટી ઈ યાદ રાખવાનું। આ કોઈ સ્પેલિંગ નથી કે તમે ગૂગલ પર સર્ચ કરી એનો મિનિંગ શોધો, આ એક અક્ષરોનો ક્રમ ગોઠવેલો છે। આ ઘણી બધી જગ્યાએ મદદરૂપ થશે અને ઘણી જગ્યાએ એના સિવાય પણ કામ કરવું પડશે, બરાબર ને? દરેક જગ્યાએ આનાથી જ કામ થઈ જાય એવું ના સમજતા। આ અમુક બુકોમાં એલએઆઈટી પણ છે, બરાબર? એટલે એ પ્રમાણે પણ થતું હોય છે, એટલે આ મદદરૂપ થશે, પણ 100% આનાથી જ કામ થશે એવું નહીં સમજવું। પણ એ છે શું? કોઈ કહે છે અમારે સમજાવો, તો જો એ શું છે એવું સમજાવો। એમ એટલે લઘુ ગુણકીય રીતે, ઇંગ્લિશમાં એને કહેવાય લોગેરિથમ। મતલબ કે દાખલામાં લોગ એક્સ આવતું હોય, લોગ ટી આવતું હોય, તો એને તમારે એલ તરીકે ઓળખવું।
પછી આઈ નો મીનિંગ શું થાય? આઈ મીન્સ ઇંગ્લિશમાં છે ઇન્વર્સ ફંક્શન, પ્રતિવિધેય. ઇન્વર્સ ફંક્શન નો આઈ લખ્યો છે, સાઈન ઇન્વર્સ હોય, કોસ ઇન્વર્સ છે, ટેન ઇન્વર્સ, એ બધા પ્રતિવિધેયો આવતા હોય એને આઈ તમારે કહેવાનો, કેપિટલ આઈ લખ્યો છે. પછી એ મીન બેઝિક વિધેય, જેમ કે x આવતો હોય, x સ્ક્વેર આવતો હોય, t સ્ક્વેર બાય 3 હોય, બરાબર? આ રીતે બીજી કિંમત હોય એને બેઝિક વિધેય, ઇંગ્લિશમાં એને કહેવાય એરિથમેટિક, એટલા માટે એ લખ્યો છે. તો દાખલામાં એ જો વિધેય આવતું હોય તો આપણે એ તરીકે ઓળખવાનું. પછી t મીન્સ ત્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતિય વિધેય, ત્રિકોણમિતિય વિધેય, જેવા કે સાઈન એક્સ, કોસ ટી, સાઈન ટી, એવા બધા સાઈન, કોસ, ટેન, કોટ, આ બધાને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અને ઈ મીન્સ એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય, જેમ 3x હોય, 2x હોય, આને તમારે e તરીકે તો LIAT માં આ અક્ષરો શું સૂચવે છે એ તમે સમજી લીધું હશે. હું ચલાવતો હતો, તમે અહીંયા નજર કરતા મને ખબર છે કે એ પહેલો દાખલો છે, એમાં u કયો અને v કયો. તો જો આવે તમારે આવું જોવાનું, એમાં એક x આવે છે, એક્સ એટલે શું કહેવાય આ અક્ષરમાં? તો એક્સ એટલે શું કહેવાય? એ કહેવાય. તો અહીંયા ઉપર એ લખો. અને કોસ એક્સ આવે છે, કોસ એક્સ શું કહેવાય? તો ત્રિકોણમિતિય વિધેય ટી કહેવાય, બરાબર? તમારા દાખલામાં બે અક્ષર આવે છે, એ અને ટી. હવે LIAT માં કોણ પહેલું આવે? તો એ પહેલા આવે, ટી પછી આવે. તો પહેલા આવે એને યુ કહેવાનું, પછી આવે એને બી. આ સૂત્રમાં યુની જગ્યાએ એક્સ, વીની જગ્યાએ કોસ એક્સ મૂકી દો અને તમને આ વિધેયનું સંકલન. હમણાં પછી તો દાખલાઓ જોઈશું. ચાલો માનો કે બીજો દાખલો છે, તમારી એક આવે છે એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે ઈ છે, અને બીજું આવે છે ટેન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ એટલે આઈ. હવે અંદર લખવાનું વાંધો નહીં, પરીક્ષામાં પણ લખવાનું. હવે LIAT માં આઈ પહેલો આવે, એ પછી આવે, એટલે આને યુ લેવાનું, આને યુ. ખ્યાલ આવી ગયો? તો LIAT અક્ષરોમાંથી કયો પહેલો આવે છે, કયો પછી આવે છે, એ પ્રમાણે યુ અને વીની પસંદગી કરવાની. કોઈ વાર આડી અવળી પસંદગી થઈ જાય તો એ જવાબ આવી જતો હોય છે, પણ આપણે આને વળગી રહીશું તો વધારે સારું રહેશે. હવે કોઈ કહેશે બીજા દાખલામાં શું કરશો? તો કીધું, તો હા, જ્યારે એક જ વિધેય માટે ખંડશ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો થાય ત્યારે એ વિધેયના ગુણાકારનો એક લઈ અને આપેલા વિધેયને યુ કહેવાનો અને એકને હંમેશા ફરીથી એક જ વિધેય માટે આ નિયમનો ઉપયોગ કરવાનો થાય તો ગુણાકારમાં એક મૂકીને એકને વી લેવાનો અને તમારા વિધેયને યુ. આ પ્રમાણે લઈ અને તમે જો આમાં કિંમતો મૂકી દો છો તો તમને એનું સંકલન મળી જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એક દાખલો એવો હોય છે કે જેમાં ત્રણ વિધેયો છે,
पुस्तक में कदाच आवशे x into nx into x square ये वगैरह तुम्हारा आ दिया पहला ही ये वाला काम लगतो तो कोई एक जगह वस्तु दरेक जगह काम लगे हुए ना गैर तलवार पड़ी हुए तो वो था एक लाउ पड़ी जो तो शाक समार ना तलवार की शाक समार ये शुद्ध है शाक समार दान बार थी मेहमान जो ही जाए तो इतने दिन पाचा बढ़ी है तो भी आ तो तलवार ले बैठा है એટલે દરેક જગ્યાએ એકની એક વસ્તુ કામ નથી લાગતી તમે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરો છો તો આ પણ કઈ દરેક જગ્યાએ કામ લાગી જાય એવું નહીં સમજવાનું જુઓ અહીંયા કામ નથી લાગતું તો અહીં શું કરવું પડે છે આનું સંકલન તમે સરળતાથી મેળવી શકો છો એટલે આને વી કહેવો પડે છે અને આને યુ કહેવું પડે છે આનું સંકલન અને વીનું સંકલન કરવાનું આવે અંદર જુઓ યુનું ના આવે વીનું આવે છે આનું સંકલન બે ભેગું રાખીએ તો સરળતાથી થાય છે એટલે એને વી લેવાનો અને પેલાને યુ લેવાનો બોલો તો નિયમ યાદ રહી ગયો સવાર બપોર સાંજ જમ્યા પછી અઠવાડિયા માટે એક એક વખત બોલી જવાનું ઇન્ટિગ્રેશન યુ વી ડી એક્સ બરાબર યુ ઇન્ટિગ્રેશન વી ડી એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી યુ બાય ડી એક્સ ઇન્ટિગ્રેશન વી ડી એક્સ કૌંસ બાર ડી ચાલો હવે આનો ઉપયોગ કરીને આપણે એક બે ઉદાહરણો જોઈએ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ ચાલો તો બે વિડીયો માટે જુઓ એક્સ એટલે એ કહેવાય કોસ એક્સ એટલે ટી કહેવાય એ પહેલાં આવશે ટી પછી આવશે અને એક્સને યુ કહીશું કોસ એક્સને વી કહીશું ચાલો હવે પેલા નિયમમાં કિંમતો એટલે શું થશે એક્સ ઇન્ટિગ્રેશન કોસ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન અહીંયા હું કૌંસ કરવાનું છું ચોરસ કૌંસ કરવાનું છે ખાસ ડીયુ બાય ડીએક્સ એટલે ડીએક્સ બાય ડીએક્સ ઇન્ટિગ્રેશન વી એટલે કોસ એક્સ કૌંસ પૂરો બાર ચલો કોસ એક્સ નું સંકલન થાય સાઈન એક્સ એક્સ ઇન્ટુ સાઈન એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ચલો ડી એક્સ બાય ડી એક્સ એટલે એક્સ નું એક્સ ની સાપેક્ષમાં વી કહેવાય તો એક એક ઇન્ટુ કોસ એક્સ નું વિકલન સાઈન અરે સંકલન હવે આ બેનો ગુણાકાર અને પછી સંકલન કરો તો ઘણી વખત એવું બનશે કે અહીંયા ફરી પાછું ખંડશા સંકલન કરવું પડશે આમાં એવું નહીં કેમ આ બે નો ગુણાકાર સાઈન એક્સ થાય અને સાઈન એક્સ નું સંકલન આપણને આવડે છે સાઈન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ ચલો વિડીયો પોઝ કરી અને સારા અક્ષરે લખી પણ દો ચાલો પછી ઉદાહરણ નંબર 18 જો એક જ વિધેય છે અને આનું બીજી રીતે સંકલન થતું નથી એટલે તમારે ખંડશા સંકલનના નિયમને ન્યાય આપવો પડશે હમણાં મેં લીધું બી આ ઉદાહરણ ગુણાકારમાં એક મૂકી દો ચાલો આપેલા વિધેયને યુ એકને વી કહેવાનો ત્યાં તમારું આ હથિયાર બુઠું સાબિત થશે કામ લાગશે નહીં ચલો આની અમે કિંમતો મૂકી દઈએ તો લોગ એક્સ ઇન્ટિગ્રેશન વન ડી એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ લોગ એક્સ ઇન્ટિગ્રેશન વન ડી એક્સ કૌંસ બાર
બહુ સારું ચાલે છે. ચાલો એક નું સંધાન એક્સ થઈ જાય, એક્સ ઇન્ટુ લોગ એક્સ માઇનસ ઇન્ટીગ્રેશન, લોગ એક્સ નું વિકલન 1/x, એક નું સંકલન એક્સ કૌંસ બહાર લઈએ, ચાલો એક્સ એક્સ હોય. હવે એક નું સંકલન થઈ જાય છે, મતલબ કેટલો એક્સ લોગ એક્સ માઇનસ એક્સ બરાબર. મસ્ત મસ્ત દાખલા છે. ચલો ઉદાહરણ 19 હોમવર્ક આપું છું, 20મું ગણાવું છું. ઇન્ટિગ્રેશન x sin ઇન્વર્સ x / √1 - x સ્ક્વેર. એવું જરૂર નથી કે સીધું u ની પસંદગી થઈ જાય, કોઈ વખતે તમારે કંઈક ધારવું પડે અને આગળ જવું પડે પછી u નો ઉપયોગ કરવો પડે. એટલે કંઈ જરૂર નથી કે ગાડી ચલાવતા હોય તો પાંચમા ગિયરમાં નાખવી જ પડે, એના પહેલાં બીજા ત્રીજામાં નાખીને જરૂરિયાત જણાય તો પાંચમા ગિયરમાં નાખાય. કોઈ એમ કે સાહેબ પાંચ ગિયર આપણે કરવાના શું, તો એવું ના જાય. અમે એવું નહીં કે શરૂઆતમાં યુવી વાપરી જ દેવું, હાલ આપણે આવું નહીં લઈ જઈએ, કંઈક ધારી સાઈન ઇન્વર્સ એક્સ બરાબર ટી લઈએ. હવે સંકલનમાં તમે જોજો મોટાભાગે પ્રતિ વિધેય આવતું છે ને એને ધારી જ લેવામાં મજા છે. સાઈન ઇન્વર્સ એક્સ બરાબર ટી લીધું. હવે આનું ઇન્ટિગ્રલ જુઓ, સાઈન ઇન્વર્સ એક્સ નું વિકલન 1/√1 - x² dx બરાબર. કાઢી નાખવાનું કે લખવાનું ઠીક નહીં. હવે આ બધું ટી માં આવ્યું, જેવું બધું એક્સ માં આવતું હતું તો એલઆઈએ ટી એપ્લાય કરો. સાઈન સામો લડાય ત્રિકોણમિતિ, ટી સામો લડાય બૈજી ને એરિથમેટિક ફંક્શન. તો એલ આઈ એ એ પેલો આવે નાનો યુ કો, અને તમારો જે નિયમ તમે લખેલો છે એમાં કિંમત મૂકી દો. પણ એમાં ધ્યાન રાખજો, એમાં જે જો ડીએક્સ હતો તે આપણે ડીટી લખવું પડશે, એમાં જે ડીએક્સ હતો તે ડીટી લખવાનું અને ટીની સાપેક્ષ. તો જુઓ ત્યાં કે યુ, યુ એટલે ટી, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ હતો તો વી એટલે સાઈન ડીએક્સ ના બદલે ડીટી, માઇનસ ઇન્ટિગ્રેશન તો ડીયુ બાય ડીએક્સ હતો. અહીંયા ડી યુ એટલે ટી, ડીએક્સ ના બદલે ડીટી, ઇન્ટિગ્રેશન સાઈન ટી ડીટી એટલે કૌંસ બહાર. જો સાઈન ની મતલબ થશે માઇનસ કોસ, માઇનસ ટી કોસ, માઇનસ ઇન્ટિગ્રેશન. ચલો ડીટી બાય ડીટી માં સાઈન ટી સંકલન માઇનસ કોસ ટી, ચલો માઇનસ લગાવી દઈએ, એક કાઢી લઈએ, ટી કોસ ટી પ્લસ ઇન્ટિગ્રેશન કોસ ટી. જો આ સંકલન જરૂર પડશે કોસ ટી નું સંકલન સાઈન ટી, માઇનસ ટી કોસ ટી પ્લસ સાઈન અને પ્લસ. હવે આદેશ લીધો છે તો સંકલન પૂરું થાય એટલે કિંમત પાછી મૂકવી પડે. તો ટી આવતો હોય તો સાઈન ઇન્વર્સ એક્સ,
साइन टी आउट हो जाए एक्स तो कॉस टी में शू करवाना तो त्रिकोण बनावे ने किंमत मुकाए पण कॉस ने साइन में फेरवी पण त्रिकोण कॉस टी ने अंदर होता 1 माइनस साइन स्क्वायर टी बराबर जो आपने आप जो नहीं है साइन इनवर्स एक्स बराबर टी એનો મતલબ x બરાબર શું થાય sin તો કિંમત મૂકી દીધી ચલો t એટલે sin inverse x ઇન્ટુ વર્ગમૂળ 1 માઇનસ x² પ્લસ sin t એટલે x અને પ્લસ લખમ x માં આગળ જવાબ છેલ્લે x માં આપણે લાવીએ वीडियो पोज करी अने सारा अक्षर मित्रों लगता जाओ चलो हवे मारे शीखवाड़वू छे उदाहरण नंबर 21 इंटीग्रेशन ई रेश टू एक्स साइन एक्स डी चलो एलाइए टी प्रमाणे याद करो ई रेश टू एक्स सामो गणाय तो एक्सपोनेंशियल फंक्शन एटले साइन एक्स सामो गणाय ત્રિકોણમિતિ એટલે કે ટી હવે યાદ કરો એલા એ ટી ટી પહેલા લાને લઈ લો અને જો કે આ દાખલામાં આડું થઈ જાય તો એ જવાબ આવી જાય છે યુ બી ચલો હવે નિયમ મૂકી દો સાઈન એક્સ ઇન્ટિગ્રેશન ઈ રેશ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ સાઈન એક્સ इंटीग्रेशन ई रेश टू एक्स डी एक्स अने कौंस द्वारा चलो ई रेश टू एक्स नो विकलन अरे सॉरी संकलन तो ये भगत छे एनु विकलन एनु ये थाय संकलन एनु ये थाय અને સાઈન એક્સનું વિકલન છે તો કોસ એક્સ તો જો આવું થયું હવે જો અહીંયા કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ છે એટલે એનું તમારે સંકલન કરવાનું છે તો એનું સંકલન કરવા માટે ફરીથી ત્યાં યુ વી કરવું પડશે અહીંયા ફરીથી ખંડાશ સંકલન કરવું પડશે તો એલઆઈએ ટી પ્રમાણે યુ અને વીની પસંદગી કરવાનું તો જુઓ કોસ એક્સને યુ કહેવો પડશે અને એની એક્સ ઘાતને વી કહેવો પડશે બરાબર તો ચાલો આપણે ફરીથી પાછો તો યુ વી વાળો નિયમ મૂકી દઈએ અને આ રીતે લખી રેશ ટુ એક્સ સાઈન માઇનસ માઇનસ છે એટલે છગડિયા કૌંસમાં પાછું યુવી વાળું પદ લખવું પડશે ચાલો યુ એટલે કોસ એક્સ ઇન્ટિગ્રેશન ઈ રેશ ટુ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન પાછો ચોરસ કૌંસ ડી બાય ડીએક્સ કોસ એક્સ ઇન્ટિગ્રેશન ચલો તો ઇન્ટિગ્રેશન ઈ રેશ ટુ એક્સ ડીએક્સ ચોરસ કૌંસની બહાર ડીએક્સ અને છગડીયો કૌંસ પણ પૂરો જો અહીંયા લખવામાં થોડું ધ્યાન રાખજો પદ જરા મોટું થયું છે વિડીયો પોઝ કરીને લખી દો પછી હું આ બાજુ લખું છું તો આ બાજુ જોઈએ ચલો ઈ રેશ ટુ એક્સ ઇન્ટુ સાઈન એક્સ માઇનસ છગડિયા કૌંસમાં ઈ રેશ ટુ એક્સ નું સંકલન ઈ રેશ ટુ એક્સ થાય ઈ રેશ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન કોસ એક્સ નું વિકલન માઇનસ સાઈન એક્સ થાય વચ્ચે પ્લસ થઈ જાય પ્લસ સાઈન એક્સ
रेस टू एक्स नो संकलन ए रेस टू एक्स ने बाहर अब आज ऐसे यानो परी यूवी नहीं करवाना ये तुम्हारी रकम आ रही है अने रकम इतने आई आ रही है पहले जी क्या आई रखवाना चाहिए चलो ए रेस टू एक्स साइन एक्स आप काउंस छोड़ दो माइनस ए रेस टू एक्स कॉस एक्स पची माइनस आ तुम्हारा बटे आई बी यू अने प्लस संकलन दो चलो सिलेस अब आई की किंमत शोधवानी एम ज आई आए तो हूँ तो थोड़ू चल आई किंमत शोधवानी होने एम ज पाछ आई आत हो अपने कोई व्याख्या आपता पंखा एम ज पंखा शब्द ना उपयोग करिए पंखा तो चले जेने त्राण पाख्य होना पवन आत हो जो पंखा जो देखात होने पंखो कहे से ना तो आई की किंमत में आई आए आई ने आम लगे आ बाजू आई है तो आई प्लस आई टू आई नहीं है ए रेस टू एक्स साइन एक्स माइनस ए रेस टू एक्स कॉस एक्स चलो बे वड़े भागी दो तो वन बाय टू ए रेस टू एक्स साइन एक्स माइनस वन बाय टू ए रेस टू एक्स कॉस एक्स प्लस सीडेस बाय टू प्लस જો કે એમસીક્યુ માટે આનું એક પ્રમાણિત રૂપ પણ બનાવીએ તો તમને મજા આવતી હોય છે પછી બનાવવાના હશે એ રેસ ટુ એક્સ આઈ એક્સ નું સીધું સંકલન આ લખી શકાય એ પ્રમાણિત રૂપનો પણ જો ઉપયોગ કરીએ તો એમસીક્યુ માટે ચાલી શકે હવે તમે આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 7.6 માં આવશે એટલે હું ઘરેથી આપીશ વચ્ચે એક નાનો સરખો મુદ્દો છે એ ચલાવી અને પછી સ્વાધ્યાય આવશે લગભગ મોટા ભાગના દાખલા એમાં તમને આવડે એવા છે આ જો સારું સમજેલા હશો તો બરાબર તો આજે આપણે આટલે રહેવા દઈએ છીએ આવતી વખતે એ સ્વાધ્યાય અને એક નવો મુદ્દો છે એ શીખી લઈશું ચલો હેવ અ નાઇસ ડે વી કેન સી નેક્સ્ટ ટાઈમ